અંજાર નગરપાલિકાની શિક્ષણ સમિતિની 22 સ્થળોનું પરિણામ જાહેર થયું છે. ચેરમેન કિશોર ખટાવ, તેજસ મહેતા અને શાસન અધિકારી હર્ષદ ગવાએ તેજસ્વી તાલાઓને અભિનંદન પાઠવ્યા હતા. કચ્છ જિલ્લાની એકમાત્ર નગરપાલિકા સંચાયત અંજાર નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ નું તારીખ 4-5 શનિવારના રોજ વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી ધોરણ 8 ની કુલ 16 શાળાઓ તથા ધોરણ 1 થી 5 ની 6 શાળાઓ એમ કુલ મળીને 22 શાળાઓનું પરિણામ જાહેર થયું હતું. પરિણામમાં હર્ષની લાગણી જોવા મળી હતી. ધોરણ 8 માં ચાલુ વર્ષે કુલ 732 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સફળતાપૂર્વક પ્રાથમિક વિભાગનો અભ્યાસ પૂર્ણ કરેલ હતો. આગામી સત્રથી ધોરણ 9 માં પ્રવેશ મેળવી અભ્યાસ ક્ષેત્રે આગળ વધી પરિવાર તથા સમાજ અને શહેરનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિની 22 શાળાઓ પૈકી ગુજરાતી માધ્યમની 21 શાળાને ધોરણ 8 ની પ્રથમ 3 આવી છે, જેમાં ઓડિયાર, દેવાંગી, પ્રજાપતિ ભક્તિ, અંજલિ વાઘમસી વગેરે ઉત્તીર્ણ થયા હતા. જ્યારે ઓઝા મોહિત, કિનકર નંદિતા અને પ્રજાપતિ લવકુમાર 3-8 અંગ્રેજી માધ્યમમાં ઉત્તીર્ણ થયા હતા. તમામને ચેરમેન કિશોરભાઈ કટાવ, વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતા, શાસન અધિકારી હર્ષદ ગરવા વગેરે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અને આગામી સત્રથી નવી શૈક્ષણિક પદ્ધતિથી અભ્યાસ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુડ મોર્નિંગ ટુ ઓલ. માય સેલ્ફ ઓઝા મોહિત જીતેશભાઈ. આઈ સ્ટડી ઇન અટલ બિહારી વાજપેયી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ. I got admission in this school when this school was newly opened in 2014. I got admission in 5th standard. There were many students, teachers and one building. I don't know anyone. All were unknown for me. When time passed, I know all, they all know me. We become friends. There were no facilities, some facilities in my school. Then after time spent, facilities develop in my school. Mineral water jugs, MDM, cleanliness and all many other things, like there were now playground in my school, stage in my school, and there are also saplings, trees in my school. So I like my school most because there are my many friends, my teachers all inspire me. I like my subject ST and Maths. In this subject this subject are powerful. I like them, so I study more and easily study, learn them. My class teacher name Preeti ma'am takes a subject like ST, Maths and this subject takes. They understood me clearly, my class clearly. They clears all my doubt about my principal sir. They inspire me many. They helps me and all students in everything. We talk them that we are weak in this subject. They says you are not weak, you are strong. Try more, try best. They give us their suggestion and make us better. So I like my principal sir, my teachers most. My principal name Kishornath Khimani is best teacher, best principal I think, because they help many thing my life. They understood me subjects, moral values, give me inspiration, so I like them. My school is better, so I can learn more, learn better and rank first. I am happy with my marks, my percentage and my rank. મારું નામ પ્રજાપતિ ભક્તિ છે. હું શાળા નંબર 17 માં ભણું છું. હું પહેલાં ધોરણથી આ શાળામાં ભણું છું. હું પહેલે જ્યારે આ શાળામાં આવી હતી ત્યારે મને જરા પણ મજા નહોતી આવતી. ધીમે ધીમે મારા કેટલાક બહેનપણીઓ બની અને હું શિક્ષકોને પણ જાણવા લાગી. આથી મને શાળામાં ખૂબ જ મજા આવી. આ શાળાના શિક્ષકો ખૂબ જ સારા છે. તે અમને ભણાવવાની સાથે સંસ્કારો પણ આપે છે. અમારી શાળામાં રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા વગેરે જેવી સ્પર્ધાઓ ઉજવવામાં આવે છે. તે બધી સ્પર્ધાઓમાં હું ભાગ લઉં છું. હું મારી શાળામાં નવરાત્રિ, રક્ષાબંધન જેવા તહેવારો પણ ઉજવવામાં આવે છે અને શિક્ષકો અમને તેમનું મહત્ત્વ સમજાવે છે. આ તહેવારોમાં મને ખૂબ જ આનંદ આવે છે. આ શાળાએ મને દેશનો જ નહીં, આખી દુનિયા અને બ્રહ્માંડનો પરિચય કરાવે. આવી છે મારી અમૂલી શાળા. અમારી શાળામાં સીસીટીવી કેમેરા છે, વિજ્ઞાન લેબ છે. આથી શાળામાં અમને ખૂબ જ મજા આવે છે અને સારી સુવિધાઓ પણ મળે છે. અમારી શાળામાં શિક્ષકો ખૂબ જ સારા છે. તે અમારા ક્લાસ ટીચર બિપિન સર પણ તેઓ બહુ જ સારા છે. તેઓ અમને
વઢતા નથી, તેઓ અમને સારી રીતે હસાવીને ભણાવે છે. શાળામાં ભણવાની મને ખૂબ જ મજા આવે છે. અહીં ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે ધોરણ 8 એટલે અમારો વિદાયનો દિવસ છે. આજે હું મારા 8 વર્ષ મારી શાળાના 8 વર્ષના હું મારો અનુભવ કહીશ. મારું નામ ઘોડિયાર દેવાંગી દિલીપભાઈ છે. હું શાળા નંબર 6માં ભણું છું. મારી શાળામાં 1-8 ધોરણ છે. હું આ શાળામાં પહેલા ધોરણથી અભ્યાસ કરું છું. પ્રાથમિક શિક્ષણ એટલે જીવનના પાયાનું પહેલું પગથિયું. કાલી કાલી મીઠી મીઠી બોલી બોલતા બોલતા મેં આ શાળામાં પ્રવેશ કર્યો હતો. જ્યારે હું આ શાળામાં આવી હતી ત્યારે મને ભણવું બિલકુલ ગમતું ન હતું, પણ મારી આ શાળાના શિક્ષકોએ મને ભણવાનું મહત્ત્વ સમજાવ્યું અને મારામાં ભણવાનો ઉત્સાહ ઉમંગ લાવ્યો અને ભણવા સાથે સાથેની અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો પણ ઉમંગ લાવ્યો. મારી શાળાના આ શિક્ષકો મને એવી સારી રીતે ભણાવતા કે જેથી મને સારી રીતે યાદ રહી જાય. જો મને તે યાદ ન રહે તો તે મને અન્ય પ્રવૃત્તિઓ કરાવીને પણ સારી રીતે યાદ રખાવતા. જો આજે હું અહીંયા ઊભી છું તો એ મારા શિક્ષકોની કારણે. હું તેનું ઋણ કદી અદા નહીં કરી શકું. મારી શાળા સ્વચ્છ અને સુંદર શાળા છે. જ્યારે અમે નિશાળે જઈએ છીએ ત્યારે અને રિસેસ પૂરો થાય છે ત્યારે અમે અમારી શાળાના મેદાનમાંથી કચરો વીણી અને કચરાપેટીમાં નાખીને જ અમને શાળામાં જવા મળે છે, જેથી અમારી શાળા અને શાળાનું મેદાન સ્વચ્છ રહે. આ મારી શાળાનો નિયમ મને ખૂબ જ ગમે છે. આમ ધીમે ધીમે આગળ વધતા વધતા મારા આ શાળાના 8 વર્ષ કેમ વીતી ગયા એ તો મને ખબર જ ન પડી. હવે મને મારું આ શાળામાં અભ્યાસ પૂર્ણ થવાથી હવે મને આ શાળા છોડીને હાઈસ્કૂલમાં જવું પડશે. મને ખૂબ દુઃખ થાય છે કે મને આ મારી શાળા છોડીને જવું પડશે. હવે મારી આ શાળાના મને મારા શિક્ષકો, તેમાં બનેલા મારા મિત્રો અને મને આ શાળામાં કરેલી મસ્તીઓ મને ખૂબ જ યાદ આવશે. શાળા એક એવી જગ્યા છે જ્યાં આપણે પહેલા દિવસે પણ રડવું આવે અને છેલ્લા દિવસે પણ રડવું આવે છે. મેં મારી શાળાના શિક્ષકો માટે એક ગીત બનાવ્યું છે. હું તે આપની સમક્ષ રજૂ કરું છું. જેવી લીંબળવડની છાયા એવી સરસ્વતીની માયા, માયા રાખવી પડશે નિશાળે જાવું પડશે. જેવો ભારત માતાનો ઝંડો એવો રાજેસરનો દંડો, દંડો ખાવો પડશે નિશાળે જાવું પડશે. જેવા દાદા દાદીના સદગુણ એવા અલ્પે સાહેબના ગુણ લેવા પડશે નિશાળે જાવું પડશે. આ રાત્રિના અંધકાર એવા કિરીટ સરના સંસ્કાર લેવા પડશે નિશાળે જાવું પડશે. જેવી અંધકારની રાત્રિ એવી બહાદુર સરની ગુજરાતી બોલવી પડશે નિશાળે જાવું પડશે. જેવું પુસ્તકનું જ્ઞાન એવું દિવ્યા મિસનું વિજ્ઞાન શીખવું પડશે નિશાળે જાવું પડશે. જેવી છોકરીઓની બિંદી એવી પોમલ સરની હિન્દી શીખવી પડશે નિશાળે જાવું પડશે. જેવા અંજારના ફાફડા એવા દિવ્યા જિલમિસના દાખલા ગણવા પડશે નિશાળે જાવું પડશે. જેવા ભારત દેશના જનો એવા વર્ષા મિસના ભજનો ગાવા પડશે નિશાળે જાવું પડશે. જેવી લીંબળવડની છાયા એવી સરસ્વતીની માયા રાખવી પડશે નિશાળે જાવું પડશે નિશાળે જાવું.